ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણને બે રીતના ક્વેશ્ચન પૂછે છે. એક તો અંડરલાઈન પાર્ટ્સ છે ને કરેક્ટ કરવાનો, તો ખાલી જગ્યા લેવાની. અહીંયા રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઈન વર્ડ્સ, એને કરેક્ટ કરવાનું કીધું છે પણ આપણે આપેલી છે બ્લેન્ક. બસ સૂચના જે આપણને આપી છે એ પ્રમાણે થોડીક અલગ રીતના ક્વેશ્ચન કર્યો છે કે સૂચના છે એ છે તમારે અંડરલાઈન વર્ડને કરેક્ટ કરવાનો છે એવું કીધેલું છે. પણ આપણને બ્લેન્ક્સ આપેલી છે ને બ્લેન્ક્સ માટે આપણે સાચો શબ્દ છે ને પસંદગી કરવાની છે. તો આપણે કરીએ, કાંઈ વાંધો નહીં, આપણને જે આપ્યું હોય આપણે જવાબ દેશું ને ભાઈ. ધ ફોલોઈંગ ડે, પછીના દિવસે, તો સમય સૂચક શબ્દ થઈ ગયા. ખાલી જગ્યા પછી સન છે, હા, તો સન એ સંબંધ વિભક્તિનું નામ થયું, નાઉન, નામ. તો સંબંધ વિભક્તિ એટલે કિંગ, કિંગ સન હોય, રાજા દીકરો નો હોય. કિંગ્સ એપોસ્ટ્રોફીસ, તો રાજા નો દીકરો. આ ઈ થઈ છે કે હાલો ભાઈ, આ પેલું તો હાવ મેળ નતો, મજા નહોતી આવતી હો ભાઈ, કાઢ નાખો. કિંગ્સ સન મજા આવે, રાખો ને, વાંધો નહીં. આ કિંગ્સ એટલે રાજાઓ દીકરો, ઈ વળી હું, કિંગ્સ એટલે રાજાઓ, ઈ એનો મેળ આવે, ઈ એ ખોટું. તો આ સાચું છે, કિંગ્સ એપોસ્ટ્રોફી એસ વાળું. ડાઉન ટુ એ નિયર બાય રિવર ટુ સ્વિમ, વાક્ય પૂરું. હવે હી એટલે કે એનો રાજાનો દીકરો છે, તો એમ કે છે કે રાજાનો દીકરો એટલે હી એન્ટર્ડ ધ વોટર, ધ ફાધર ક્રો એટલે કે જે પિતા હતો કાગડો, સીઝ્ડ આંચકી લે છે ધ લવલી ગોલ્ડ નેકલેસ. તો ઘટના બની છે ભૂતકાળની, તો ભૂતકાળની ઘટના બની છે તો વેન આવે, વાઇલ સાથે ચાલુ ભૂતકાળની ઘટના હોય. વૂઝ તો સંબંધ વિભક્તિનું નામ આવવું જોઈએ નથી ભાઈ, તો વૂઝે નહીં આવે, વાઇલે ન આવે, વેન આવશે. When he entered water, the father seized the lovely gold necklace. The necklace વિશેના શબ્દો, necklace પછીના શબ્દો છે કે necklace કયો હતો, principal જે prince છે, prince એને taken off ઉતાર્યો હતો એ, તો પ્રિન્સે ઉતારેલો necklace, તો એના વિશે વધારાના શબ્દો છે આર્યા. તો નેકલેસના અર્થમાં વધારો કરતા શબ્દો છે, વીચ વડે દર્શાવાય, હે, એ કરતા છે. વૂઝ છે સંબંધનું, માલિકનું હોય ના, મેન છે એ સમય દર્શાવે, તો વીચ છે એ આન્સર આવશે. ઓકે,